अखिल गुजरात राजपूत युवा संघ तथा अखिल गुजरात राजपूत महिला संघ राजकोट द्वारा शरद उत्सव 2023 नु तारीख 25 ऑक्टोबर बुधवार ना रोज बाल भवन खाते भव्य आयोजन करवामां आव्युं छे। क्षत्रिय समाजनी बहनों दीकरीओ अने माताओ बहोळी संख्यामां शरद उत्सवमां भाग लेवाना छे। त्रण ग्रुपमांथी विजेताओने लाखेणा इनामथी सन्मानित करवामां आवशे। कार्यक्रमना मुख्य आयोजक कमिटीना चेरमेन पीटी जाडेजा तथा कन्विनियर किशोरसिंह जेठवा सहितना सभ्योए अब तक मीडियानी खास मुलाकात लीधी हती। પરમ દિવસે સરદોત્સવનું કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં ફક્ત ક્ષત્રિય રાજપૂત બિરાજદાર સમાજના જ બહેનો ભાગ લઈ શકશે, ભાઈઓ જોઈ શકશે। અમે ત્રણ ગ્રુપ રાખ્યા છે, 5-15, 16-25 અને 26 ઉપરના બહેનો, દરેક ગ્રુપમાં 1-3 અને 1 વેલ ડ્રેસ અને 1 બમ્પર ઇનામ, આ ઇનામ આપવામાં આવશે। જેમનો અમને સહયોગ મળ્યો છે એવા હરીશચંદ્રસિંહ જાડેજા, અશુભા ઘંટેશ્વર કે જે મુખ્ય દાતા છે અમારા, બીજા અમારા અલ્પહારની વ્યવસ્થા રાજભા સતુભા જાડેજા, પૂર્વ ધોરણ રાજપૂત સમાજ પ્રમુખ, અને મયુરસિંહ જાડેજા જે પણ સતુભાભાઈના દીકરા છે, એ સૌરાષ્ટ્ર મેડિકલ એસોસિએશનના પ્રમુખ છે, તેના તરફથી ઠંડા પીણાની વ્યવસ્થા કરેલ છે। સ્વર્ગસ્થ રાજેન્દ્રસિંહ જસુભા જેઠવા તરફથી દરેક બાળાઓને શિલ્ડની વ્યવસ્થા કરવામાં આવેલ છે, તેમજ નરવીરસિંહ ઝાલા લિયા તરફથી પણ એક મોમેન્ટો, આકર્ષક મોમેન્ટો આપવામાં આવશે। અમારે ક્ષત્રિય સમાજના જે રાજપૂતો અગ્રણીઓ છે, આગેવાનો છે અને ઉદ્યોગપતિઓ છે, એ સિવાય પ્રેસ પ્રતિનિધિ રાજપૂત ભાઈઓ છે એમને અને પોલીસ અધિકારી, આ બધાને આમંત્રણ પાઠવ્યું છે, અને બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાંથી દરેક અમારી જે સંસ્થા છે એ પણ ખૂબ જહેમત ઉઠાવે છે। અને આ કાર્યક્રમમાં અમારે દર વર્ષે આ 22મો શરદોત્સવ કાર્યક્રમ છે અમારો, અને 25-10 બુધવારે રાખેલ છે। આશરે 3-4 હજાર મહિલા અને કુલ 7-8 હજાર જેવું ક્રાઉડ થશે અમારો અંદાજ। અમારા સંપર્કમાં રાજપૂત ક્ષત્રિય સમાજના કોઈ પણ પરિવારના બેન, દીકરીઓ, ભાઈઓ, બહેનો આવી શકે છે, ફ્રી પાસ છે, ફ્રી આમંત્રણ રાખ્યું છે, કોઈ જાતના પાસ નથી। એ માટે જ અમે પ્રેસ મીડિયા મારફત 25 તારીખે 6 વાગે શરૂ થશે અને 10 વાગે પૂરો થશે બાલભવન ખાતે। જય માતાજી, મારું નામ છે પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટ રાજપૂત યુવા સંઘ। આજરોજ અમે અબ તકની મુલાકાતે આવ્યા છીએ। ખાસ મુલાકાત આવવાનું કારણ એ જ છે કે પરમ દિવસે એટલે કે 25 તારીખે સરોસોનો કાર્યક્રમ છે, જે કાર્યક્રમ રાજપૂત ગિરાસદાર સમાજ માટેનો છે। મીડિયા મારફત અમે સંદેશો આપવા માગીએ છીએ કે વધુમાં વધુ ભાઈઓ બહેનો અને પરિવાર સાથે આ રાસ ગરબામાં જોડાવ, આવો અને ભાગ લ્યો, કારણ કે આપણે નવરાત્રિ તો થતી નથી, એટલે એકાદ કાર્યક્રમ આપણે આવી રીતે બહેનોને લાભ આપીએ છીએ, તો વધુમાં વધુ બહેનો દીકરીઓ જોડાય। ઇનામની પણ સરસ મજાની યોજનાઓ છે, અને ઇનામ કરતાં પણ બરાબર છે કે સમાજ વચ્ચે તમે ખુલ્લા મનથી ગરબા લઈ શકો, અને આપણા સમાજનો કાર્યક્રમ છે એટલે વધુમાં વધુ આપ જોડાવ અને આવો એવું આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે આપને આમંત્રણ આપું છું। ગરબા સાથે અમારું એક અબ તકને નિવેદન છે કે અમે ફેબ્રુઆરી મહિનામાં 18 ફેબ્રુઆરીએ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, જે આપણે 4 મહિના પહેલાં જાહેરાત કરીએ છીએ કે અત્યારથી ફોર્મ ભરવાનું ચાલુ થાય, તો છેલ્લો 1 મહિનો બાકી હોય ત્યાં સુધી આપણે ફોર્મ ભરવાનું ચાલુ રાખીએ છીએ। એટલે વધુમાં વધુ ક્ષત્રિય સમાજના સમૂહ લગ્નમાં, આ 23મો સમૂહ લગ્ન છે, તો એમાં વધુમાં વધુ જોડાય એ પણ અમારી અપીલ છે, અને આપ પણ સંદેશો પાઠવો કે સમૂહ લગ્નમાં વધુમાં વધુ લાભ લે એવી મારી નિવેદન છે।